ચીખલી ખાતે મોબાઈલ શોપની દુકાનમાં થયેલી ચોરીની ઘટનામાં અમદાવાદ ગામીય એલસીબી પોલીસ ટીમે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડી રૂપિયા 27.97 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓનો કબજો ચીખલી પોલીસે સુપ્રિત કરતા ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી એસટી બસ સ્ટેન્ડ સામે આવેલ હાઈસ્કૂલ શોપિંગ સેન્ટરમાં આવેલ ભાટિયા મોબાઈલ શોપમાંથી કોઈ તસ્કર ગેંગે દુકાનના પાછળના ભાગે આવેલ દિવાલમાં બાકોરો પાડીને દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં મૂકેલ વિવિધ કંપનીના મોબાઈલો, એસેસરીઝ તેમજ સ્માર્ટવોચ અને રોકડા રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 29.61 લાખની માલમત્તા ચોરી ગયા હતા. ઘટનાના પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ જવા પામ્યું હતું. જોકે મોટી રકમની ચોરી તસ્કરો કરી જઈ તસ્કરો નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવતા જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તેમના બાતમીદારો તેમજ ભૂતકાળમાં મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારો ઉપર વોચ રાખતા 3 જેટલા શકમંદ આરોપીઓ અમદાવાદ સનાથલ સર્કલ બાકરોલ ચોકડી પાસે શકમંદ હાલતમાં થેલાઓ સાથે જાહેર માર્ગ ઉપર વાહનની રાહ જોતા ઉભા હોય જેઓને ગ્રામ્ય એલસીબીની ટીમે પૂછપરછ કરતા તેમજ થેલામાં શું છે એ બાબતે પૂછતા 3 આરોપીઓ ચીખલી ખાતેની ભાટિયા મોબાઈલ શોપમાંથી આ મોબાઈલ ચોરાયાનું જણાવતા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે 3 આરોપીઓ રોનક નાગરભાઈ ઝાલા ઉંમર વર્ષ 26 રહે એ 26 તીર્થનગર સોસાયટી દ્વારકા તાલુકો દ્વારકા જિલ્લો અમદાવાદ આસિફ રજા રેબર અબ્બાસ રજા રયુજુલ અબ્બાસ રજા જાતે સૈયદ ઉંમર વર્ષ 25 રહે શાહપુર સિરપુડા ગામ તાલુકો જિલ્લો સંબલ થવાના અસમોલી ઉત્તર પ્રદેશ અને રિયાજુલ સાયદુલ જાતે ઇસ્લામ ઉંમર વર્ષ 22 રહે કોચારી ગામ ચારંગ પથાર થાના મુંડાજર જિલ્લો હોજઈ આસામને અટક કરી એલસીબીની ટીમે રૂપિયા 27,97,357નો મુદ્દામાલ કબજે કરી સદર ઘટનાની જાણ નવસારી જિલ્લા પોલીસ વડાને કરતા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે ચીખલીના પીએસઆઈ સમીર કડીવાલાના આરોપીઓનો કબજો લેવા અમદાવાદ રવાના કરતા પીએસઆઈ એસજે કડીવાલા અને તેમની ટીમે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ચીખલી ખાતે લાવવામાં આવ્યા હતા અને વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે. રૂપેશ કશ્યપ, જડેશ ટીવી, નવસારી.